વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એક વિષય ગણિત અને ચેપ્ટર નંબર વન જોઈશું જેનું નામ છે આકારો અને જગ્યા વિદ્યાર્થી મિત્રો તમારું વેકેશન ખૂબ જ સરસ ગયું હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવા તરફ આગળ વધીએ તો ચેપ્ટર નંબર વનમાં આપણે આજે અંદર અને બહારની પ્રવૃત્તિ જોઈશું એમાં એક આપણાને સ્ટોરી આપવામાં આવી છે કે સ્ટોરી કેવી છે કે એક અરબ નામનો વ્યક્તિ હતો અને તેનો તેના પાસે શું હતું એક ઊંટ હતો જોજો વિદ્યાર્થી મિત્રો આ જે છે એક વ્યક્તિ છે અને એના પાસે શું છે ઊંટ છે ઓકે હવે શું કે શિયાળાના દિવસો હતા અને એટલે શિયાળાના દિવસો હતા એટલે અરબ શું ઊંટના પીઠ પર બેસીને ફરવા જઈ રહ્યો હતો અને રાતનો ટાઈમ થવા આવ્યો એટલે શું એ લોકોએ એક તંબુ બનાવ્યો ઓકે એ વ્યક્તિએ તંબુ બનાવ્યો અને તંબુના અંદર કોણ એ અરબ નામનો વ્યક્તિ બેસી ગયો અને બહાર શું કોને રાખ્યો ઊંટને ઓકે તો શિયાળાનો ટાઈમ હતો એટલે ઊંટને ખૂબ જ ઠંડી લાગવા લાગી એટલે ઊંટ ભાઈ શું કહે છે કે મને તો ખૂબ જ ઠંડી લાગે છે હું મારી ડોક અંદર તંબુના અંદર લઉં તો અરબ નામનું વ્યક્તિ શું કહે છે કશો વાંધો નહીં તું તારી ડોક અંદર લઈ શકે છે એટલે અહીંયા જોજો કે બીજા ચિત્રમાં આપણને બતાવવામાં આવ્યું છે કે આ ડોક જે છે ઊંટની એ તંબુના અંદર છે થોડી વાર થઈ અને પાછો ઊંટ ભાઈ કહે છે મને તો ખૂબ જ ઠંડી લાગે છે હું મારા પગ અંદર લઉં તો અરબ નામના વ્યક્તિએ શું કીધું સારું સારું કશું વાંધો નહીં તું તારા પગ અંદર લઈ શકે છે એના પછીના નેક્સ્ટ ચિત્ર ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઊંટભાઈએ એની ડોક અને એના પગ બંને તંબુના અંદર લઈ લીધા છે અને થોડી વાર થઈ પાછો ઊંટભાઈ કહે છે મને તો ખૂબ જ ઠંડી લાગે છે હું મારા હું અંદર આવું ત્યારે નામનો વ્યક્તિ શું કહે છે કે આ તંબુ તો ઘણો જ નાનો છે એક ફક્ત એક વ્યક્તિ માટે જ છે કાં તો હું અંદર આવું કાં તો કાં તો હું અંદર રહું કાં તો તમે અંદર આવો એટલે અરબ અરબનામનો વ્યક્તિ શું કરે છે એ તંબુના બહાર જતો રહે છે અને ઊંટને અંદર આવવા દે છે જોજો વિદ્યાર્થી મિત્રો જે ઊંટ ભાઈ છે એ લાસ્ટ ચિત્રમાં તંબુના અંદર આરામ કરી રહ્યો છે અને જે અરબ નામની વ્યક્તિ છે એ બહાર ધ્રુજી રહ્યો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ ચિત આ સ્ટોરી પરથી આપણને શું ખબર પડે કે અંદર અને બહાર અંદર કોને કહેવામાં આવે જો એ લોકોએ તંબુ બનાવવામાં આવ્યો તંબુ બનાવ્યો બનાવ્યું છે એટલે કે અંદર અરબનામનો વ્યક્તિ હતો અને બહાર કોણ હતો ઊંટ હતો તો ધીમે ધીમે કરતાં ઊંટ ભાઈ ક્યાં આવે છે અંદર આવે છે અને અરબ ભાઈ એ તંબુના બહાર જતો રહે છે ઓકે તો આ થયો સ્ટોરીનો કોન્સેપ્ટ કે અંદર અને બહાર હવે એના પછીને આપણને એક પ્રવૃત્તિ આપવામાં આવી છે કે નાનું અને મોટું જોજો પ્રવૃત્તિનું નામ છે નાનું અને મોટું તો જોજો કે પહેલાં આપણને શું કીધું છે કે મોટા પર ખરાની નિશાની કરો હવે જે જોજો કે ફર્સ્ટ બે ચિત્ર આપવામાં આવ્યા છે એક ગેંડો છે અને એક કૂતરો ભાઈ છે નાનો ઘડો તો હવે જોજો ગલુડીયો છે નાનું છે ને તો જોજો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી જે મોટું હશે એના પર આપણે ખરાની નિશાની કરવાની રહેશે ઓકે તો જોજો વિદ્યાર્થી મિત્રો એ આપણે બંને ચિત્રોમાંથી જોઈ શકીએ કે મોટું ચિત્ર કયું છે જે ગેંડો ભાઈ છે એ આપણને મોટો દેખાઈને કારણ કે આ નાનું ગલુડિયું છે અને આ ગેંડો તો મોટો છે એટલે હું કયું છે મોટું ગેંડો ભાઈ તો એના પર આપણે ખરાની નિશાની કરી દેવાની ઓકે ચાલો એના પછીનું જોજો કે નાના પર ખરાની નિશાની કરવાની છે કે જે નાનું ચિત્ર છે એના પર ખરાની નિશાની કરવાની છે હવે ફર્સ્ટ આપણાને શું સેપરેટ બે ભાગ કરી બતાવ્યા છે કે જોજો કે આ મોટું પાંદડું અને આ નાનું પાંદડું અને આ બાજુ ગાય છે અને ખિસકોલી છે ઓકે તો ચાલો આપણે પહેલાં પાંદડાનું જે છે તો મોટું પાંદડું કયું છે આ અને નાનું પાંદડું આ તો હવે આપણને એમાં શું કીધું છે કે જે નાનું પાંદડું છે આપણે નાના પર ખરાની નિશાની કરવા કીધું છે ક્વેશ્ચન આપણને કીધું છે કે જે નાનું હોય તો એના પર ખરાની નિશાની કરવાની છે તો જોજો કે નાનું બંને પાંદડામાંથી કોયું નાનું પાંદડું છે આ તો એના પર આપણે ખરાની નિશાની કરીશું ઓકે એન એના એના પછી ધ્યાન આપ જોજો કે ગાય અને ખિસકોલી આપવામાં આવી છે હવે બંનેમાંથી કોણ નાનું થયું તો કિસકોલી એ નાની થઈ તો આપણે ખિસકોલી પર આપણે ખરાની નિશાની કરીશું કારણ કે ગાય તો મોટી છે ખિસકોલી કરતા ઓકે હવે એના પછી જોજો એના પછીનો ક્વેશ્ચન કહ્યું છે કે નાના પેંડા પર ખરાની નિશાની કરો હવે જોજો કે બે બોઇઝ છે જે પેંડા રમી રહ્યા છે જોજો તો એ બંનેમાંથી જે નાનું પેંડું હોય એના પર આપણે ખરાની નિશાની કરવાની છે તો જોજો કે આ બંને ભાઈ છે એના પર જોજો કે આ નાનું છે ને આ મોટું પેંડું છે ને તો આપણે જોજો કે કયા પર ખોરાની નિશાની કરવાની છે કે નાના પેંડા પર તો આપણે જોઈને કહી શકીએ કે આ નાનું પેંડું છે એટલે એના પર આપણે ખરાની નિશાની કરવાની રહેશે ઓકે તો પહેલું આપણું શું નાનું મોટું કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યું કે પહેલાંમાં શું હતું કે મોટા પર ખરા નિશાની કરું તો આપણે ગેંડા ભાઈ પર ખરા નિશાની કરી અને એના પછી નાના પર ખરાની નિશાની કરવાની હતી તો એમાં શું નાનું પાંદડું પર અને નાના ખિસકોલી પર આપણે ખરાની નિશાની કરી અને એના પછી શું કે નાના પેંડા પર ખરા નિશાની કરવાની હતી તો જે બે ભાઈ છે એમાં જે રમતા છે એના પર શું કે બે પેંડા છે તો એ નાના પેંડા પર આપણે ખરાની નિશાની કરી ઓકે હવે એના પછીની પ્રવૃત્તિ જોઈશું ઓકે કે સૌથી મોટું સૌથી નાનું બરાબર જોજો કે સૌથી મોટું સૌથી નાનું ઓકે પ્રવૃત્તિ છે તો એમાં આપણને ફર્સ્ટ એક્ટિવિટીમાં જોઈએ કે સૌથી નાના ઝાડ પાસે ખરાની નિશાની કરો કે જે સૌથી નાનું ઝાડ હશે પાસે આપણે ખરાની નિશાની કરવાનું છે તો જોજો એક બે ત્રણ ત્રણ ઝાડ છે આપણા જોડે કેટલા ઝાડ છે ચિત્રમાં કેટલા ઝાડ બતાવ્યા છે ત્રણ ઝાડ તો આપણે જોઈને કહી શકીએ વચ્ચેનું તો સૌથી મોટું છે એટલે એના પર ખરાની નિશાની આવશે ના અને એના પછી જરાક આ મોટું છે એટલે કે આના કરતાં જરાક આમ વચ્ચેનું ઝાડ છે એના કરતાં જરાક નાનું છે અને સૌથી નાનું કયું છે આ ફર્સ્ટ નંબરનું ને તો આપણને ક્વેશ્ચનમાં શું કીધું છે કે જે સૌથી નાનું ઝાડ હશે એના પાસે આપણે ખરાની નિશાની કરવાની છે તો સૌથી નાનું ઝાડ કયું છે જે ફર્સ્ટ નંબરનું છે એ તો એના પર આપણે ખરાની નિશાની કરીશું ઓકે હવે એના પછી જોઈએ કે સૌથી મોટા પ્રાણી પાસે ખરાની નિશાની કરો હવે જે સેકન્ડ નંબરની એક્ટિવિટીમાં આપણને શું કીધું કે જે પ્રાણી આપવામાં આવ્યા છે પેલું કૂતરો છે પછી બિલાડી છે પછી હાથી છે એ ત્રણેમાંથી એ ત્રણેમાંથી જે સૌથી મોટું હશે પ્રાણી એના પર ખરા નિશાની કરવાનું છે તો સૌથી નાનું તો કયું છે બિલાડી એના પછી મોટું જરાક ગલુડિયું ગયું તો કૂતરો અને એના પછી મોટું કયું છે હાથી ભાઈ તો આપણાને ક્વેશ્ચનમાં શું કીધું છે કે મોટા પર તો આપણને ખબર પડી કે કે હાથીભાઈ એ સૌથી મોટા છે તો આપણે મોટા પ્રાણી પર ખરા નિશાની કરવાની છે તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું ઓકે તો પેલું આપણું પહેલાંમાં શું હતું કે નાના ઝાડ પર તો નાના ઝાડ પર આપણે ફર્સ્ટ નંબરનું નાનું ઝાડ હતું એના પર અને એના પછી શું કે મોટા પ્રાણી પર તો હાથીભાઈ એ મોટા પ્રાણી છે કોના કોમ્પેરિઝનમાં બિલાડી અને કૂતરાના કોમ્પેરિઝનમાં ઓકે અને એના પછી જોઈએ કે સૌથી નાના ફળ પાસે ખરાની નિશાની કરો હવે જોજો કે સૌથી નાના ફળ પાસે હવે ત્રણ ફળ છે એમાંથી સૌથી નાનું ફળ કયું છે તો અહીંયા એના પર આપણે ચેરી તો એ ચેરી પર આપણે ખરાની નિશાની કરી દીધી ઓકે ચાલો હવે એના પછી સૌથી મોટા ફરફોટા પાસે ખરાની નિશાની કરો હવે શું આપણને સૌથી મોટા ફરપોટા આપણા પર કેટલા જુ કે એક છોકરો છે એ પોરપોટાને બનાવીને રમી રહ્યો છે તો સૌથી મોટું તો કયું છે આ ને તો એના પાસે આપણે ખરાની નિશાની કરીશું ઓકે તો આપણે શું કયો કોન્સેપ્ટ આપણે સમજી ગયા કે સૌથી મોટું સૌથી નાનું એ આપણે જોઈ લીધું કે સૌથી નાના ઝાડ પાસે આપણે ખરાની નિશાની કરી સૌથી મોટા પ્રાણી પાસે ખરાની નિશાની કરી અને સૌથી નાના ફળ પાસે ખરાની નિશાની કરી અને સૌથી મોટા પોરપોટા પાસે ખરાની નિશાની કરી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આટલી આપણી પ્રવૃત્તિ પૂર્ણ થઈ હવે જોજો જે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ પૂર્ણ કરી ઓકે સૌથી મોટું સૌથી નાનું એ આપણે પ્રવૃત્તિ પૂર્ણ કરી અને એના અગાઉ સૌથી સોરી વિદ્યાર્થી મિત્રો નાનું અને મોટું એ નાનું અને મોટું પ્રવૃત્તિ પૂર્ણ કરી એમાં શું કે ગેંડો ભાઈ મોટો હતો તો એના પર આપણે ખરાની નિશાની કરી પછી પાંદડાવાળું હતું એના પછી શું ટાયરવાળું એટલે કે પેંડાવાળું હતું એ આપણે પૂર્ણ કર્યું તો આ બે પ્રવૃત્તિ ચેપ્ટર નંબર વનમાં આકારો અને જગ્યાવાળા ચેપ્ટરમાં એ તમારે પાઠ્યપુસ્તકમાં આકારો અને જગ્યા એ પાઠ્યપુસ્તકમાં તમારે ફર્સ્ટ શું કે નાનું અને મોટું આ પ્રવૃત્તિ તમારે પૂર્ણ કરવાની અને એના પછી સૌથી મોટું અને સૌથી નાનું એ પ્રવૃત્તિ તમારે પૂર્ણ કરવાની રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો અને એના પછીની પ્રવૃત્તિ એ એના પછીના વિડીયોમાં હું સમજાવીશ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ તમારે બે પ્રવૃત્તિ પૂર્ણ કરવાની સૌથી મોટું સૌથી નાનું અને નાનું અને મોટું એ પૂર્ણ કર્યા બાદ તમારે વોટ્સઅપમાં તમારું હોમવર્ક સેન્ડ કરવાનું રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો